સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને.
जय कपिस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महाबेर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुबेशा कानन कुंडल कुंचित केशा हाथ वृद्रवर ध्वजा विराजे कांधे मूंज जनेऊ सादे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुने यति तातु राम काज करबे को यातु प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया बपराम सीताराम बपराम सूक्ष्म रूप धर सियाहि दिखावा विकट रूप धर लांक जलावा भीम रूप धर जसुर सहारे रामचंद्र के काज संवारे लाज सजीवन लखन जियाजे श्री रघुबीर और शिवुर लाले रघुपति के ने बहुत बड़ाले तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुम रोजस गावे उस कही श्रीपति कंठ लगावे सनकादिक प्रमाद मुनीसा नारद शारद सहित ऐसा जम कुबेर दिगपाल जहाते कवि कोविद कह सके कहाते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाय राज पद दिन बपराम सीताराम बपराम बपराम सीताराम बपराम तुम रो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र जो जन पर भानो लील्योताहि मधुर फल जानो प्रभु मुद्रिका मेले मुख माहि जलधि लांघि गए जचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारे शरणा तुम रक्षक गाहू को डरना आपन तेज संहारो जापे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे बपराम सीताराम बपराम बपराम सीताराम बपराम नास रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोर
सोए जमे तो जीवन फल पावे આખરે તો પસ્તાવાનો જ વારો આવે છે. એટલે તો આ ખોળિયો અહીંયા ખેંચાય આવે છે. અરે તો પછી રાહ કોની જુઓ છો? લ્યો કરો બાવલિયાને દર્શન. હા હા આવો આવો. અરે મોટી બેન, 5000 રૂપિયામાં ઓલા રગલાની આખી જમીન લખાવી લીધી. આવો આવો ભક્તાણી, આશ્રમમાં જઈને દીકરો માંગી આવ્યા. બેનબા, આખો દિવસ દીકરો દીકરો શું કર્યા કરો છો? એ કઈ મારા હાથની વાત છે? વાહ વાહ, તારા હાથની વાત નથી તો શું મારા હાથની વાત છે? પણ તારો વાંક નથી ને, વાંક તો મારો છે. તને દીકરો ન થાય એમાં હું શું કરું? અરે રે, ઘરમાં ખાવાની ખોટ નથી પણ ખાય કોણ? વાંજિયાના ઘરનું ખાવાનું તો કૂતરાય હૂંતા નથી. તો તમે કેમ પડ્યા પડ્યા રોટલા તોડો છો? અરે ખોટ તો તારામાં છે વાંજણી, અને ઉપરથી મારી મોટી બેનની સામે બોલે છે. તે બોલે જ ને ભાઈ, આવડા મોટા ખોડામાં એકલી એકલી આંટા મારે છે, છતાંય એને ઉનાડું છું. તું તું એની વાત પર ધ્યાન ના આપ મોટી બેન, એનો રસ્તો પણ હું કરીશ. અત્યારે તો હું રગલાની જમીનનો કબજો લેવા જાઉં છું. ચાલે વાંજણી, આગે ખાસ સાફ સુકર નાકા ચાલાટ. ત્યાંથી ભટકાઈ ગઈ. અરે રે, ઘરમાં ખાવાની ખોટ નથી પણ ખાય કોણ? વાંજિયાના ઘરનું ખાવાનું તો કૂતરાય હૂંકતા નથી. તારો વાંક નથી ને, વાંક તો મારો છે.
તને દીકરો ના થાય એમાં હું શું કરું? અરે ખોટ તો તારામાં છે વાંઝણી, અને ઉપરથી મારી મોટી બેન ની સામે બોલે છે. ચાલે વાંઝણી આગે ખાસ સાફ ચોકર નાકા ચાલાટ. બાપા સીતારામ કૃપા કરજો, દયા કરજો. અરે શું થાય છે તમને? હા જમનાબા, ઉલટી થાય છે તમને? કરી લો કરી લો કરી લો. ચિંતા છોડો, સારું લાગે છે. ચાલો 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 સુઈ જાઓ સુઈ જાઓ. અરે બાપરે, તમને એકદમ ઉલટી શી રીતે થઈ? અરે અરે જમનાબા, તમને તો ત્રીજો મહિનો જાય છે, ત્રીજો મહિનો. સાચે જ છો દાબા? હા, અમારા બાવલિયાએ તમારા મનની વાત બરાબર જાણી લીધી છે. હવે જાઓ બા, જઈને જગતને જણાવી દો કે ધરતી માતા ક્યારેય વાંઝણી નથી હોતી. અરે અરે, આંસુ લૂછી નાખો, આંસુ લૂછી નાખો. આ તો હરખાવાના દિવસો છે, હરખાવાના. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. અરે મોટી બેન, આ મંજી ધનાનું ખેતર હાથમાં આવી ગયું ને, એટલે એમ સમજો કે રૂપિયા છાપવાની મશીન હાથમાં આવી ગઈ. અરે મોટી બેન, રૂપિયા વિના નામ નહીં, નામ વિના નમસ્કાર નહીં. તારી એ વાત સાચી. બેન શું છે? પણ કહું છું, આવો ને આ બાજુ. શું છે બેન? બેન તમે આવો તો ખરા. પણ શું કહું છું, શું કામ ખેંચાતાણી કરો છો? મારે તમને એક સારા સમાચાર આપવાના છે. સારા સમાચાર? પણ શું છે તો કયો. આ આંગણામાં નાની નાની પગલિયો પડવાની છે. એટલે તમે ફઈબા બનવાના છો? ફઈબા? હા. શું વાત કરો છો બોબી, ફઈબા? બેન શું થઈ ગયું, પણ આટલી બધી હરકમાં કેમ છે? તું સાંભળીશ ને તો તું હરખાઈ જઈશ. એમ કોઈ ખજાનો મળી ગયો? અરે તને દુનિયાભરનો ખજાનો હાથ લાગ્યો છે. શું વાત કરો છો બેન, બોલો બોલો. તું બાપ બનવાનો છે ને? હું ફઈબા. અરે વાહ, શું વાત છે બેન, શું વાત છે. અરે મજા આવી ગઈ. અલા એ રામલા જીવલા આવ્યો. અરે આયુ ઉભા છો? જાઓ જઈને મારું ફાર્મ હાઉસ શણગારો. હા, રણવીર ઠાકોર ને ત્યાં ઘોડિયું બંધાવવાનું છે. નાચો ગાઓ મોજ કરો, જાઓ. જોટો જડે નહીં જેનો જગત માં, જોટો જડે નહીં જેનો જગત માં, એવી ખમીર વંતી જાત. એ તો ક્ષત્રિય કુળ કેવાય, અરે એની જનની ધરતી માં.
આવકાર છે. જગતના તારણહાર મંડીવાળા બાપા સીતારામ, મારી તને એક જ પ્રાર્થના, સદાય જગતનું કલ્યાણ કરજે બાવલિયા, સદાય જગતનું કલ્યાણ કરજે. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. આવો સરપંચ, આવો આવો, બેહો બેહો. હા, થઈ જાય થઈ જાય, આજે પાકું કરી નાખીએ. કોનું કામ છે ભાઈ? ભાઈ, અમે બધા કલ્પેશભાઈનો ડાયરો બુક કરાવવા આવ્યા છે. હા બરોબર, કઈ તારીખ જોઈએ છે? તારીખ તો 21 અને પૂનમ, બરાબર? હા બરાબર, પૂનમ પૂનમ. રામસિંહ ઠાકોરનો મેમદાથી ફોન આવ્યો હતો, એમને 5 વાગે ફોન કરવાનું કીધું છે. જો તમે અત્યારે ટોકન આપો તો તમારું ફાઇનલ થઈ જાય. હા ભાઈ, હા, અમે બુક કરાવવા આવ્યા છે તો કરવા જ છે ને? કરવાના છે 100%. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. એમને પૂનમનો પ્રોગ્રામ જો એટલા માટે આવ્યા છે. હા તો તારીખ હોય તો આપી દો. વાત ચાલે છે પણ વહેલા તે પહેલા. ભાઈ કેટલા રૂપિયા થશે? 1.5 લાખ રૂપિયા. હા, 1.5 લાખ રૂપિયા? આ તો ઓછા છે વડીલ. હે, અત્યારે તો હું 2 લાખ રૂપિયા લઉં છું. પણ અમારી વાત તો સાંભળો તમે, અને આટલા બધા રૂપિયા આપવાનું અમારું ગજું નથી ભાઈ. તો પછી બીજાને બુક કરી લો. ના ના, પણ પહેલા અમારી વાત સાંભળો તમે. શું સાંભળું હું? શું વાત સાંભળું? પણ તમે તેલના ભાવમાં શું ઘી ખરીદવા નીકળ્યા છો? ના ના, એવી વાત નથી. ઊભા તો રહો, ઊભા તો રહો. એવી વાત નથી ભાઈ, આમાં તો એવું છે ને કે બાપા સીતારામની મઢુલીએ ડાયરાનો પ્રોગ્રામ હતો એટલે આવ્યા છીએ. શું પહેલા ના કહેવાય, બાપાના નામે 1 રૂપિયો પણ ના ખપે. હું આવીશ અને મારા તરફથી મઢુલીમાં 1 લાખ રૂપિયાની ભેટ. જાઓ તૈયારી કરો. વાહ બાવલિયા વાહ, શું તારી કળા છે. હે, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. બાપા બગદાણા વાડા તને હું સમરું, હે બાપા બગદાણા વાડા તને હું સમરું. હે સમરે બાપા, હે સમરે બાપા, દેજો તમે સાદરે દુખીઓ ના બેલી, બગદાણા વાડા તને હું સમરું. હે બાપા બગદાણા Thank you.
બાપા મોડુલી રૂડિયા તારી શોભતી હે બાપા મોડુલી રૂડિયા તારી શોભતી હે શોભતું તારું હે શોભતું તારું બગડ કાંઠે દમ રે દુખીઓ ના બેલી બગદાણા વાડા તને હું સમરું હે બાપા બગદાણા વાડા તને હું સમરું ગાઉં તારા ઘૂણલા એવા રાત ને દિવસ ગાઉં તારા ઘૂણલા હે ધજાવાડા હે ધજાવાડા ધરું તારું ધ્યાન રે દુખીઓ ના બેલી બગદાણા વાડા તને હું સમરું હે બાપા બગદાણા વાડા તને હું સમરું મડુલીનો પ્રોગ્રામ હોય તો મજા જ આવે. એ કલ્પેશ પ્રજાપતિ, ડાયરાનો રાજા કેમ? ડાયરામાં બહુ નોટો બનાવી, એક એક પ્રોગ્રામના લાખ દોઢ લાખ, યાની પ્રોગ્રામના પૈસા નહીં, નોટો છાપવાનું છાપખાનું ખોલી દીધું કેમ? એટલા પૈસા ઘર ભેગા ન કરાય. સલામત રહેવું હોય ને તો આમ જેવા ભાઈઓને આપવા પડે, સમજો? ઠાકોર સાહેબ, લાખ દોઢ લાખ રૂપિયા મારી વર્ષોની તપસ્યાની કિંમત છે, તમારા જેમ હરામની કમાઈ નથી. એમ અમારી પણ કે હરામની કમાઈ નથી, સમજો? આ પેટ્રોલ ને ડીઝલ ના ભાવ ને પહોંચવું પડે, આ મુસ્ટંડાઓને જોયા, આ લોકોને ખવડાવી પીડાવીને તૈયાર રાખવા પડે, મહિનાનો પગાર આપવો પડે. આ
તે કયા જમીનમાંથી ઉગી નથી નીકળતું કે આમ છાપખાનામાંથી કઈ નોટો છપાઈને બહાર નથી આવતી? તમારા જેવા બકરાઓને જ્યારે કાપીએ ને ત્યારે જ આ બધો ખર્ચો મળે, સમજો? ઠાકોર સાહેબ, હજી તમે મારો અવાજ સાંભળ્યો છે, હાથનું ચમત્કાર જોયો નથી? એમ હલો, એ આને પહેલા તમારા હાથનો ચમત્કાર બતાવો એટલે વાર્તા થઈ જાય પૂરી. અરે મારો સાહેબ તમે? હા હું. પણ તું કોણ છે જુવાન? કલ્પેશ પ્રજાપતિ નામ છે મારું. હું ગાયક કલાકાર છું. ગાય ગાયને મહેનત કરીને મેં રૂપિયા ભેગા કર્યા, અને રણવીર ઠાકોર અને તેના માણસોએ મને રસ્તામાં રોકીને મને મારી મારીને રૂપિયા લઈને ભાગી ગયા. આ બધા રણવીર ઠાકોરના માણસો છે? આ બધા રણવીર ઠાકોરના માણસો. રણવીર ઠાકોર કઈ બાજુ ગયો? રણવીર ઠાકોર આ બાજુ ગયો છે. રણવીર ઠાકોર કોઈ નથી અહીંયા, જવા દે મને. એ ભાઈ, તું મારો રસ્તો છોડી દે, તું નડ નહીં મને. આ હિતેન કોઈ દી કોઈને નડતો નથી ઠાકોર, પણ જેને નડે એ કોઈ દી કોઈને જડતો નથી. હે રણવીર ઠાકોર, ક્ષત્રિય થઈને આવા હરામી વેડા તારા આંગણે આવીને તારા વધામણા ગાયા હતા, પણ મને ખબર નહોતી કે આટલો હરામખોર હોઈશ તું. ઠાકોર કોમના નામે તું બદનામી છે, કલંક છે. તારા જેવા એકાદ માણસને કારણે તારી આખી ઠાકોર કોમ બદનામ થાય છે. કલંક છે તું એમના માથે. કલંક હોય તો કલંક, રૂપિયાને માટે તો હું કલંકને પણ ઘોડીને પી જાઉં એવો છું. કારણ કે રૂપિયા વિના નામ નહીં અને નામ વિના નમસ્કાર નહીં. રૂપિયાને નમસ્કાર? હે ઠાકોર, એક વાત બરાબર સમજી લે, નમસ્કાર આને નહીં પણ બંડીવાળાને કર. કારણ કે જે દિવસે તારા પાપનો ઘડો ભરાઈ જશે ને ત્યારે સમજાશે કે જિંદગીમાં કેટલી મોટી ભૂલ કરી છે તે. ગરીબોની હાઈ ના લે, સુધરી જા, હજુ વખત છે તારી પાસે, સુધરી જા. એ રૂપિયા કઈ વાંધો નહીં, આનો હિસાબ પણ ચૂકતે કરી દઈશ. બંડીવાળા જેનું કોઈ નહીં જગતમાં, જેનું કોઈ નહીં જગતમાં, એનો બાપ બજરંગ દાસ. એન દુખ ના વાય નહીં વાય રા, સવાર કેટલાય મહિનાથી જમનાબા મઢુલી નથી આવ્યા, પણ લાગે છે કે જાણે વર્ષોથી ના આવ્યા હોય. જસોદાબા? હા. બાપા સીતારામ. બાપા સીતારામ જીવલા તું? હા જીવલા,
કેટલાય મહિનાથી જમદાબા નથી આવ્યા. ખબર નથી તમને બા, એમને દીકરીને જન્મ આપ્યો છે. શું વાત કરે છે? શું નામ રાખ્યું છે? મીરા, ચાલ તને મોડું મીઠું કરાવું. બેટા મીરા, વાહ, આટલું સુંદર વગાડતા તને કોણે શીખવ્યું? બા, આમાં શીખવાનું શું હોય? પ્રભુ ભજનમાં પ્રેક્ટિસ કરવાની ના હોય? હા મારી ઢીંગલી. બા, આ રામસાગરના તારમાંથી કેટલો મીઠો સુર નીકળે છે. હા બેટા, પણ મને એ વાતનો આનંદ છે કે મારી ઢીંગલીને પ્રભુ ભજનમાં મન લાગ્યું છે, એ પણ આટલી નાની ઉંમરે. બા, મારે બાપા સીતારામની ભક્તિ કરવી છે. તેમાં પૂછવાનું શું હોય બેટા? તારા બાપુ ગમે એવા માથા ભારે માણસ હોય, પણ એ તને ખૂબ પ્રેમ કરે છે બેટા. અરે મારી દીકરી મીરા, કેમ છે બેટા તું? આ શું રામસાગર? કોણે આપ્યો? કોઈએ નહીં બાપુ. જો બેટા, તું ઠાકોરની દીકરી છું, તારા હાથમાં રામસાગર નહીં, તારા હાથમાં તલવાર જોઈએ, તલવાર. પણ બાપુ, ભક્તિ જેવી શક્તિ કોઈમાંય નથી. અરે વાહ ઠકરાણા, આ તો સત્સંગ કરવા લાગી હે. જો બેટા, સત્સંગ કરવો પણ હોય તો ઠાકોરની દીકરીઓ સાથે કરાય. ઠકરાણા, રામસાગર. પણ બા, લાજ રાખજો બાપા સીતારામ. અરે અરે બેટા, હા કોણ છે તું? દીકરે કો છો ને કોણ છે પૂછો છો? અરે બેટા, આટલી નાની ઉંમરમાં આટલી બધી ભક્તિ? મો માયા સગા સંબંધનો ત્યાગ કરી ભક્તિનો માર્ગ અપનાવ્યો છે માવડી. તારું નામ શું છે બેટા? નામ પણ સંસારની માયાજાળમાં મેલીને આવ્યો છું. મને તો બાવલિયાની ભક્તિનો રંગ લાગ્યો છે. તો તારી જન્મતાનું શું? માતા દેવકીની રજા લીધા પછી જ હું આવ્યો છું. એમ, તારી માએ તને રજા આપી દીધી? માને સાચું સમજાઈ ગયું. બાલુડા જોગી, તારા તો રમવા કૂદવાના દિવસો છે બેટા. જા, તારી જનીતા પાસે તું પાછો જા. જા. હું પાછો જવા નથી આવ્યો માં, મારે તો ભવસાગર તરવો છે. અરે બેટા, તું તો કોક ઓલિયાનો અવતાર લાગે છે. બા, ઓલિયાના ચરણની રજ થાવ તોય ગણું છે. વાહ મારા દીકરા, વાહ. જા બેટા, આજથી જ ભક્તિનો અલગ જગાવ, અને આજથી તારું નામ જોગી. જોગી બાવો. બોલ બેટા, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. ચશોદાબા,
બાપા સીતારામ. પણ બેટા તું કોણ? અરે બા, મને ના ઓળખી, હું મીરા. મીરા? હા. મારી ડિંગલી આટલી મોટી થઈ ગઈ? હાસ તો વળી બા. મીરા, તું તો બહુ રૂપાળી લાગે છે. બહુ રૂપાળી. તને મીરા કહું કે રાધા?
બા જશોદા બા ક્યાં ખોવાઈ ગયા? ક્યાંય નહીં મારી ડિંગલી, ક્યાંય નહીં. મીરા, મીરા, મીરા. બા, આ રામસાગર? હા, તને ગમે છે? હા બા, રામસાગર અને મીરાનો નાતો તો આત્મા અને ખોળિયા જેવો છે. બા, આ રામસાગર હું લઈ જઉં? તને ગમે છે બેટા, તો તો લઈ જા. ઠીક છે બા, બાપા સીતારામ. હા, બાપા સીતારામ, બાપા સીતારામ. કોણ છો તમે? નાગરાજ નામ છે મારું. અલ્યા બોલો, હાચું કે ખોટું? હાચું બાપુ, હાચું. ખબર પડી? ઉમર ભક્તિ કરવાની ન હોય. હાલ મારી જોડે બે ઘડી મોજ કરાવી દઉં. મોજ મારો મારક રોકીને પાપમાં ના પડો. અરે, તારા જેવી રૂપકડી મળતી હોય તો હું ગમે તેવા પાપ કરવા પણ તૈયાર છું. હે, આ તો હાડ માસનું ખોળ્યું, એમાં મોહિત થવાનું ના હોય. નાગરાજ નામ છે મારું. અલ્યા બોલો, હાચું કે ખોટું? હાચું બાપુ, હાચું. હે, ઓ, સત્સંગ કરવાનો સમય નથી. નાગરાજે ઘણા સમયથી શિકાર નથી કર્યો. એટલે તો તું સીધી રીતે નહીં માને? એટલે એટલે તું કહેવા શું માંગે છે? હું ઠાકોરની દીકરી છું, અડધી રાત્રે એકલી નીકળી છું, એટલામાં જ સમજી જા તું આ પંથકમાં અજાણ્યો લાગે છે નાગરાજ. જે હાથે મીરા રામસાગર વગાડી શકે છે, એ જ હાથે મીરા તલવાર પણ ઉપાડી શકે છે. જો જો, હું ડરી ગયો. જો, હું ડરી ગયો. જાણે છે હું કોણ છું? રણવીર ઠાકોરની દીકરી છું, રણવીર ઠાકોર. ચાલો એ સીતારામ, સીતારામ, સીતારામ. અરે મીરા બેટા, અત્યાર સુધી તું ક્યાં હતી? અને આ રામસાગર? ફૈબા, હું મઢુલીએ ગઈ હતી અને આ રામસાગર પણ ત્યાંથી જ લાવી છું. ઠીક છે, પણ તારા બાપુની તો તને ખબર છે ને? ફૈબા, મને એ નથી સમજાતું કે બાપુને ભક્તિથી શું વેર છે. વેર નથી, ક્ષત્રિય પુરુષો એવા જ હોય. અને હા, ભક્તિ ઠીક છે, પણ આટલી બધી ભક્તિ અને તે પણ દીકરીની જાતને શોભે નહીં, સમજી? શું દીકરીઓથી ભક્તિ ન થાય? ભક્તિ થાય, પણ ચાર દિવાલોમાં રહીને. આમ અડધી અડધી રાત્રે રખડવાને ભક્તિ ના કહેવાય. અને હવે તું કઈ નાની નથી રહી, સમજી? ફૈબા, તમે પણ બાપુની જેમ? નહીં બેટા, હા તો તારું ભલું ઈચ્છું છું ને, એટલે તને કહું છું. ફૈબા, મારું ભલું તો બંડીવાળાની ભક્તિમાં જ છે. ઠીક છે બેટા, બંડીવાળો તારી રક્ષા કરે દીકરા. બાપા સીતારામ. પણ ભાઈ, પહેલી વાર શિકાર છોડ્યા એનું કારણ? નાગરાજ નામ છે મારું. અલ્યા બોલો, હાચું કે ખોટું? હાચું બાપુ, હાચું. ઓ નાગરાજે, જીવનમાં પહેલી વાર મોટી થાપ ખાધી. એટલે? એટલે એમ, ગઈકાલે આપણે જે મીરાને મળ્યા એ રણવીર ઠાકોરની દીકરી છે. તો શું થયું? શું થયું? કાળું અનર્થ થઈ ગયો.
મીરા સાથે મારી નાનપણથી સગાઈ થઈ હતી. એ આ વાત જાણશે ત્યારે. પણ ચિંતા ના કરો ભાઈ, રણવીર ઠાકોર પણ તમારા જેવા મોજેલા જ છે. પણ મીરા ભક્તણી છે, એનું શું? ઈ મારી હારે ઘર નહીં માંડે, ઈ પાકું. પણ મારી એ ભૂલના કારણે મારી કરોડોની જાયદાદ ગઈ કાળું. કરોડોની જાયદાદ બાપા સીતારામ. બાપા સીતારામ બા, તમે જે વાત કરતા હતા એ આજ સંતને? હા દીકરા, આ જોગીડાએ તો નાનપણથી જ અલખ જગાવ્યો છે. લાગે જ છે કે કળિયુગમાં કાનુડો સાક્ષાત આવ્યો હોય. પધારો જમનાબા. હા, આ મારી દીકરી મીરા છે. મીરા, ખૂબ સુંદર નામ છે. તમારું નામ પણ ખૂબ જ સુંદર છે, જોગી બાવા. મારું નામ માત્ર જોગી છે, પણ હું તો તમને જોગી બાવા જ કહીશ. મારી જશોદા માં પણ મને જોગી બાવો કહીને જ બોલાવે છે. પણ હા, તમે જોગણથી કાંઈ કમ નથી હો. મારું નામ માત્ર જોગી છે, પણ હું તો તમને જોગી બાવા જ કહીશ. મારી જશોદા માં પણ મને જોગી બાવો કહીને જ બોલાવે છે. પણ હા, તમે જોગણથી કાંઈ કમ નથી હો.
બોલ વશરામ, શું વિચાર્યું? જય માતાજી ઠાકોર સાહેબ, મારી જમીન નથી વેચવાની. ના સાંભળવાની મને ટેવ નથી અને ગમતી વસ્તુ છોડવાની કુટેવ નથી, પણ પાડને પાડ જો ભાઈ, આના ઉપર અંગૂઠો લગાડ, પૈસા લઈને હાલતી નો થા, ચાલ ચાલ. પણ પાડને પાડ છોડ, અંગૂઠો માર, રૂપિયા લઈને હાલતી નો થા. હા, અંગૂઠો મારવાનો સવાલ જ પેદા નથી થતો ઠાકોર સાહેબ. અરે યા, આ તો તારી જિંદગીનો બહુ મોટો સવાલ પેદા થઈ ગયો. એટલે એટલે એમ કે તારી જમીનની માલિકી માટે મારે દસ્તાવેજ પર અંગૂઠાની જરૂર છે. હવે એ અંગૂઠો મરેલો માણસ લગાડે છે કે જીવતો માણસ લગાડે, મને શું ફેર પડે છે? હા, પોલીસની માહિતી મુજબ માણસના મરી ગયા પછી 5 મિનિટ સુધી એનું લોહી ગરમ રહે છે. મને તો એ ગરમ લોહીના અંગૂઠાની જરૂર છે, સમજો નહીં સમજો? આ તો ગયો, જમીને મળી ગઈ અને પૈસા પણ બચી ગયા. અલે, એનો અંગૂઠો મળાવી લેજે. અને હા, એના છોકરાઓને એના કફન માટે થોડા પૈસા આપી દેજે. હા બાપુ. સરસ જમીન મળી ગઈ. હા ચલાટ. બાકીનો હિસાબ થોડો ગયો અને નમસ્તે ઠાકોર સાહેબ. જય માતાજી. મેં તમને ઓળખ્યા નહીં. નાગરાજ નામ છે મારું, સાચું કે ખોટું? તે હશે હશે નહીં, છે જ. તો નાગરાજ, તને શું આ વાદીનું ઘર દેખાય છે કે સીધો અંદર આવી ગયો? મને લાગે છે તમે મને ઓળખ્યો જ નહીં. તે ભાઈ સીધી રીતે ઓળખાણ દઈ દે ને એટલે લપ મટે. આપણી મીરા નું સગપણ આની આરે નાનપણમાં કર્યું તું. પધારો પધારો જમાઈ રાજ, પધારો. વાહ વાહ ભાઈ, બેસ બેસ. હા બેસ બેસ, જીવતો રે. પહેલા એ કહે મારો ભાઈબંધ શું કરે છે? ઠાકોર સાહેબ, મારા બાપુ તો 10 વર્ષ પહેલા. સમજી ગયો સમજી ગયો, બધું સમજી ગયો. હવે મને સમજાયું કે તે દિવસે તું મારા બાપુનું નામ સાંભળતા ભાગી કેમ ગયો હતો. તું આને ઓળખે છે બેટા? હા બાપુ, સારી રીતે. નામ એવા જ ગુણ છે. તું શું બોલે છે એનું તને ભાન છે? હા બા, હું ભાનમાં જ છું. બેટા, ઘરે આવેલા મહેમાનનું આવી રીતે અપમાન ના થાય. હા મીરા બેટા, નાગરા સાથે નાનપણમાં તારી સગાઈ નક્કી થઈ ગઈ છે. હા ફઈબા, આ સગાઈ મને મંજૂર નથી. હા, કારણ કે હું જોગી બાવાને મનથી વરી ચૂકી છું. મીરા મીરા, અરે એ ભિખારી સાધુડો જે પોતે ભીખ માંગી માંગીને પોતાનું પેટ ભરતો હોય, એ તને શું સુખી કરવાનો હતો? સાંભળ, તારે આ છોકરાની સાથે સંસાર માંડવો જ પડશે. એ ક્યારેય નહીં બને બાપુ, ક્યારેય નહીં. મેરા કહે વાવરને શું વરો જયા
આજે જન્મે ને કાલે મરે જાય, હું તો વરો મારા ગિરધર ગોપાલ ને, એ મારો ચૂડલો અમાર થઈ જા. બેટા, તારા પર હાથ ઉગામીને મેં બહુ મોટી ભૂલ કરી છે, કારણ કે વર્ષો સુધી મને સંતાન નહોતું અને સંતાનને માટે હું ઝંખતો હતો, અને બહુ લાંબા સમય પછી મેં તારું મોઢું જોયું બેટા. હા બેટા, હા સાચું કહું બેટા, હું તને બહુ ખુશ હસતી રમતી જોવા માંગુ છું, તારો સંસાર જોવા માંગુ છું, તારી જાહો જલાલી. માફ કરજો બાપુજી, જાહો જલાલી તો ક્ષણવારની હોય છે, એ કોઈની થઈ નથી કે થવાની પણ નથી. છોકરી, આવું બોલીને તું અમારું અપમાન કરી રહી છે, કારણ કે જાહો જલાલી એ તો ઠાકોરોનું ઘરેણું કહેવાય, અને એ વાત તારા સાધુ સંતો શું સમજવાના હતા? એ લોકોએ તારા મગજમાં જે ભૂત ચડાવ્યું છે, આજ આજ તારું એ ભૂત હું ઉતારીને જ રહીશ. બાપા સીતારામ. કઈ ન થયું બાપા સીતારામ? લ્યો બાપા સીતારામ. અરે બેન, કેમ રડે છે? ભાઈ, આજે રક્ષાબંધન છે અને દુનિયાની બધી જ બહેન એના ભાઈને રાખડી બાંધતી હશે, અને હું જ અભાગણી છું. એટલે મારે ભાઈ નથી. અરે મારી બેન, તું મને ભાઈ કહે છે અને વળી પાછી કહે છે મારે ભાઈ નથી, એટલે આ બંડીવાળા બાવલિયાનો સેવક આજથી તારો ભાઈ છે, લે રાખડી બાંધી દે. સુખિતા બેન, આ હવે તું પણ ખા, આ રડવાનું બંધ. બાપા સીતારામ. મીરા, તું આ વેશમાં? હા બા, રંગબેરંગી લુગડા અને આભૂષણોથી તમારી મીરાનું મન ભરાઈ ગયું છે. પણ બેટા, તું તો ઠાકોરની દીકરી છો, અરે ગામ ધણીની દીકરી છો. હતી બા, હવે નહીં, મેં સંસાર છોડીને ભક્તિનો માર્ગ અપનાવી લીધો છે. પણ આ માર્ગ તો કાટાળો છે. બા, તમ જેવા સંતોના સંગાતથી કાટાળો માર્ગ પણ ફૂલોનો બની જશે. તારા બાપુ આ વાત જાણે છે? આજે નહીં તો કાલે
એ વાતની ખબર તો પડવાની જ છે ને? ના બેટા, ના ના, ત્યારે અનર્થ થઈ જશે હો. બા, આ ખોળિયામાંથી જીવ નીકળી જશે એમ જ ને? ના બેટા, ના, જીદ ન કર બેટા, જીદ ન કર, જા ઘરે પાછી જા. ના બા, આંગણે અને આશરે આવેલાને જાકારો દેશો. ઠીક છે બેટા, ઠીક છે, ચાલ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. ઓ ઠાકોર સાહેબ, આવો. ઠાકોર સાહેબ, તમે જીવનમાં દોલત તો બહુ કમાઈ, પણ પણ તમારી દીકરીને હાચવી ન હક્યા. તારી વાત સાચી છે નાગરાજ. પહેલી વાર મારા ગાલ પર કોઈએ તમાચો માર્યો, અને એ પણ મારી દીકરી સંન્યાસ લઈને. એટલું પણ નથી સમજતી એ મૂરખ કે રૂપિયા વિના નામ ન થાય અને નામ વિના નમસ્કાર ન થાય. ઠાકોર સાહેબ, આ તો હું સમયસર આવ્યો, નહીં તો તમને તો એમ હતું કે મારી મીરા 4-5 વર્ષની છે. કા મીરાએ માત્ર મારો પ્રેમ જોયો છે, ક્રોધ નહીં. નફરત બતાવવાની જરૂર મીરાને નથી. એટલે એમ, નફરત બતાવવાની જરૂર પેલી મીરાને નહીં, પેલા સાધુડાને છે. ન જાણે એણે કેટલી મીરા જેવી છોકરીઓને ભરમાવી હશે. તારી વાત સાચી છે, એ સાધુડો આ ધરતી લોક પર રહેવાને લાયક નથી, એને તો પરલોક પહોંચાડી દેવો જોઈએ. તમે ચિંતા ન કરો ઠાકોર સાહેબ, એના ખાપણનું માપ મેં પહેલેથી જ લઈ લીધું છે. હા હા, ઠીક છે નાગરાજ, તો એ જ ખાપણ એના આશ્રમમાં એને ઓઢાડીને જાઓ છે. હા, નાગરાજ નામ છે મારું. અલ્યા બોલો, હાચું કે ખોટું? બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. સંતો મૈયા, હમારે પાસ 4-5-6 સાધુ હૈ, ખાના વાના કુછ મિલેગા? હા સંતો, તમે આસન ગ્રહણ કરો, હું ભોજનની વ્યવસ્થા કરું છું. બહુત અચ્છા, બેઠો. હે બંડીવાળા બાવલિયા, અત્યારે આશ્રમમાં અન્નનો એક દાણો પણ નથી, આ સાધુ સંતોને હું શી રીતે જમાડીશ? લાજ રાખજો બાવલિયા, લાજ રાખજો. બાપા સીતારામ, બાપા સીતારામ. અરે જીવન મરણ ના જોલા ખાય, અરે બાપા આય ખો આય ખો, એનો ઉગારજે. અરે મારા બંડી વાળા બાપજી, બહુત બઢિયા આશ્રમ હૈ, બાપા કી કૃપા હૈ. બાપા સીતારામ, બાપા સીતારામ. બેટી, એક થાલી, હમ 5 સાધુ હૈ. સંતો, તમે લોકો ચિંતા ના કરો, બધાને ભોજન મળશે. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા, બાપા સીતારામ, 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 બાપા સીતારામ,
આપણો સીતારામ. કરવા સેવક ના કામ અને આવે સીતારામ. વાહ બંડીવાળા બાપા સીતારામ, પેટ ભર કે ખાના ખાયા. ખાના બહુત અચ્છા હૈ. અચ્છા અચ્છા. બેટા બહુત બઢિયા, બહુત બઢિયા, ખાના બહુત અચ્છા હૈ બાપા સીતારામ. सारे आश्रम देखा, मगर यहाँ तो बापा सीताराम हाजरा हजूर है. बंडीवाड़ो बावलियो अणु अणु में समायेलो छे. मारा बावलियानी आगळ मननी बात करो ने तो ये जरूर सांभळे छे. बापा सीताराम, बापा सीताराम. बापा सीताराम. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. ચંપના, હા, આ રણવીર ક્યાં ગયો છે? સવારનો દેખાતો નથી. બેન, મને ખબર નથી. શું થયું બેન? અરે ભાઈ, તું ક્યાં ગયો હતો અત્યાર સુધી? પણ શું થયું? શું નથી થયું એ કહેને મને. અરે પણ કઈ સમજાય એવું તો બોલ. મીરા. મીરા? શું થયું મીરા? હે, મીરા ક્યાં છે? ભાઈ, મીરા છે ને હંમેશા માટે ઘર છોડીને આશ્રમમાં ચાલી ગઈ છે જોગી સાથે. જોગી, જોગી, જોગી. ઊંઘ હરામ કરી દીધી છે જોગીએ મારી. આજે કાં તો એ નહીં, કાં તો હું નહીં. પણ મારી વાત તો સાંભળો. શું સાંભળ્યું? હે, શું સાંભળ્યું? પેલો જોગીડો મારી દીકરીને ધર્મના નામે ફોડવી અને આ મારી કરોડોની જાયદાદ ઉપર પોતાનું આશ્રમ બનાવવા માંગે છે, પણ એનું આ સપનું ક્યારે પૂરું નહીં થવા દઉં. બતાવી નાખી છે ને આજે. એ દુર્વાસા મુનિ, હવે શાંત થઈ જાવ કહું છું. શું શાંત થવું બેન? ગમે તેમ તોય મીરા તારી દીકરી છે, એને સમજાવી ફોસલાવીને ઘેર લઈ આવ. તું ત્યાં જઈને ધજાગરા કરીશ ને તો તારી જ આબરૂ જશે. હજી દીકરી પણાવવાની છે. ઠીક છે બેન, હું નાગરાજ સાથે વાત કરું છું. પછી જુઓ આ નાગરાજના વડાગા. હા હા, સાચું. નાગરાજ પધારો. ઠાકોર સાહેબ પધારો. નાગરાજ, હું તને તારા બોલેલા બોલ યાદ દેવડાવવા આવ્યો છું. ઠાકોર સાહેબ, નાગરાજ ક્યારેય બોલેલું ભૂલતો નથી. કાલે જોગીના જીવનનો છેલ્લો દિવસ હશે. નાગરાજ, છતાંય એ જોગીડો બચી ગયો તો? ઠાકોર સાહેબ, વિશ્વાસ રાખો મારા પર, જોગીડો નહીં બચે. જેસલ બારવટીઓ હતો અને છતાંય સતી તોરલે એને ભક્તિના માર્ગે દોરી પીર બનાવી દીધો. એટલે? તો નહીં સમજે નાગરાજ, મીરા સતી તોરલના માર્ગે ચાલી અને સતી બનવા માંગે છે, જ્યારે હું તારી સાથે એના લગ્ન કરાવી એને આ સંસારમાં પાછી લાવવા માંગુ છું. ગમે તે હોય ઠાકુર સાહેબ, મારું પણ નામ નાગરાજ છે. અલ્યા બોલો, હાચું કે ખોટું? હાચું બાપુ, હાચું. તો સાંભળી લે નાગરાજ, સત્ય બહુ કડવું હોય છે.
મીરા હવે મારા ઘરમાં નથી રહેતી, પણ પેલા આશ્રમમાં પેલા જોગીડા હારે રહે છે. ભગવા વસ્ત્ર પહેરીને. શું વાત કરો છો ઠાકોર સાહેબ? મારી થનારી પત્ની પેલા જોગીડા સાથે રહે છે? એને જીવ તો નહીં છોડું. છોડવો પણ નહીં જોઈએ. જો તારે મીરા હારે લગ્ન કરીને મારી સંપત્તિના માલિક થવું હોય તો એને છોડવો નહીં જોઈએ. શાબાશ. આ શું કરે છે છોકરી? આખા પંથકમાં આપણું ખોરડું સૌથી મોટું ગણાય, અને તું ભિકારીની જેમ આશ્રમમાં આવીને ઝાડુ મારે છે તો લોકો કહેશે કે એના બાપ પાસે શું છોકરીને ખવડાવવા માટે તાન પણ નથી? બાપુ, લોકોને જે કહેવું હોય તે કહે. મીરાના ભાગ્યમાં તો હવે ભગવો જ છે. મીરા, તું મારી એકની એક દીકરી છો, અને સાત પેઢી બેસીને ખાયને તો પણ ધન ન કૂટે એટલું ધન તારા બાપે ભેગું કર્યું છે, અને તું આમ ભગવો પેરી આશ્રમમાં આવી શું મને ભૂંડો લગાડવા માંગે છે? ના બાપુ, મારા ભગવા પહેરવાથી તમે ભૂંડા નથી લાગવાના. ગંગા સતી, પાનબાઈ, સતી લોયણ, સતી દાડલદે, સતી તોરલ અને મીરા. અરે મીરા તો મેવાડની રાણી હતી, છતાંય ભગવાથી જ ભવતાર્યો હતો. છોકરી, એ સતયુગ હતો. આ કળિયુગમાં તો મંદિરના ઓટલે બેસેલો સાધુ પણ બે ટાઈમનો રોટલો ના મળે ને તો એ પણ કહે છે ભૂકે ભજન ન હોય ગોપાલા, આલે કંઠી આલે માળા, સમજી? અને સાધુડો પણ ભગવા ઉતારી અને સંસાર ભેગો થઈ જાય છે, સમજી? સતયુગ હોય કે કળિયુગ, ભક્તિને તો કોઈ જ યુગ નડતો નથી. હા, તારી ઉંમર નાની છે બેટા, તને નહીં સમજાય. બાપુ, ધ્રુવ અને પ્રહલાદની ઉંમર પણ નાની જ હતી ને. હું તારી સાથે અહીંયા વાટાઘાટ કરવા નથી આવ્યો. મીરા, ઘરે ચાલો. ના બાપુ, આશ્રમ જ હવે મારું ઘર છે. બીજું બધું મારે માટે વેરાન વગડા સમાન છે. સીધી રીતે માની જા મીરા, નહીતર તારી આ ભક્તિના હરખમાં આ બિચારા ભોળા સાધુઓનો ભોગ ધરાઈ જશે. તમારા વિશે ઘણું સાંભળ્યું હતું અને આજે એ જોઈ પણ લીધું. હજી તે તારા બાપનો આછો રંગ ક્યાં જોયો છે સોડી? નાણા વિના નામ નહીં અને નામ વિના નમસ્કાર નહીં એ મારો નિયમ છે, અને એને પુરવાર કરવા હટું. હવે તો જોવા જેવી થાય. એટલે? એટલે એમ કે રણવીર ઠાકોર પોતાની આબરૂ હાચવવા માટે હવે ગમે તે કરી જાહે, જરૂર પડીને તો વહેતી નદીમાં આગ પણ ચાંપી દેશે. ઓમ શ્રી સૂર્યદેવાય નમઃ. બાપા સીતારામ, બાપા સીતારામ. કોણ છો ભાઈ તમે? અને મારો મારક? મોત ને તેડા ન હોય, તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે. નાગરાજ નામ છે મારું. અલ્યા બોલો, સાચું કે ખોટું? સાચું બાપુ, સાચું. પણ ભાઈ, મેં તમારું શું બગાડ્યું છે? અરે મારું તો તું શું બગાડી શકવાનો? હાલત હાલત તો અમે તારી બગાડી નાખીશું બાવા. પણ શા માટે ભાઈ? એ જાણવાની તારે જરૂર નથી. અને આજે આજે તું નહીં બચે. હે, પકડી લો આને. છોડી દો મને, આપ છોડી દો. આ શું કરો છો? એને એવો રીબાવી રીબાવી મારો સાલાને,
કે મોત ને પણ દયા આવી જાય એના પર. છોડી દો મને ભાઈ, છોડી દો. હે, તું તો બાપા સીતારામ નો ભગત છે ને, હે ને? તો બોલાય તારા બાપા સીતારામ ને, બોલાય, બોલાય તારા બાપા સીતારામ ને. ના ભાઈ, ના, નહીં આવે ભાઈ, છોડી દો, નહીં આવે, નહીં આવે, બોલાય, બોલાય. ના, એ આજે મારી નહીં પણ તારી પત જાય છે બાપા, બાપા આજે તારી પત જાય છે. હે બાવલિયા, રક્ષા કરો બાવલિયા, રક્ષા કરો. તારે આજ પત જા, પણ મારા બંડી વાળા એ મારા બંડી વાળા એ બાવલિયા અરે રે જોજે ભેખ મારો નાલ જવા. કોણ છે તું? ભગવાન, ભગવાન નામ છે મારું. એમ? ભગવાન વાઘેલા, વાઘેલા, વાઘેલા. બાવાને બચાવવા ભગવાન ખુદ આયા? એ હેવાન, બંડીવાળા બાપા નો સેવક છું હું. એમ જ સમજ કે બાપા સીતારામે મને મોકલ્યો છે. છોડી દે આ સંતને. એમ? બચાવી લે આ તારા સાધુડાને. હવે કોઈ વચ્ચે ના આવતા, હવે જે વચ્ચે આવ્યો એ ગયો. નહીં છોડું તને ભાઈ, તારો ક્રોધ શાંત કર, છોડી દે એને. ના બાપજી, નહીં છોડી દે એને. આને હું નહીં છોડું, નહીં.
આણે તમારું અપમાન કર્યું છે, એક સંત પુરુષનું અપમાન કર્યું છે, આ પવિત્ર ધરતીનું અપમાન કર્યું છે, આને તો હું નહીં છોડું બાપજી. ભાઈ છોડી દે એને. નહીં બાપજી, નહીં. તને બાપા સીતારામની દુહાઈ છે. મને માફ કરજો બાપજી, મેં તમારો જીવ લેવાની કોશિશ કરી અને તમે મારો જીવ બચાવ્યો. ભાઈ જીવન મરણ તો મારા બંડીવાળાના હાથમાં છે, અને તને આવા ખૂન ખરાબાથી શું મળશે? બાપજી સાચું જીવન શું છે એની મને આજે ખબર પડી. તો જીવી લેને ભાઈ, બાપા સીતારામનું નામ લઈને જીવી લે. બોલ બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. બાપજી ચાલો હું તમને તમારી જગ્યાએ મૂકી જાઉં. માફ કરજો ભાઈ, હું ચાલ્યો જઈશ, પણ આમ ઢાલ બનીને તમે ક્યાંથી? શુભ કાર્યથી નીકળ્યો તો. અમારા ગામમાં બાપા સીતારામની નવી મડુલીની પ્રતિષ્ઠા છે, એના માટે આમંત્રણ આપવા નીકળ્યો તો. સારું ભાઈ સારું, પણ આમ કઈ બાજુ? ચિત્રવડ જઈ રહ્યો છું, ચિત્રવડની મઢુલીએ. ભાઈ તમારે ત્યાં જવાની કે ધક્કો ખાવાની કોઈ જરૂર નથી, હું એ મઢુલીનો જ સેવક છું. શું વાત કરો છો બાપજી? હા ભાઈ. તો મારું એક કામ કરો, આમંત્રણ સ્વીકારો અને પૂનમે જરૂરથી પધારજો. ભાઈ પૂનમ અમારે ત્યાં દર મહિને ઉજવાય છે, હું ત્યાં નહીં આવી શકું, પણ અમારો એક સેવક તો ત્યાં જરૂર આવશે. અચ્છા, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. બજરંગી રે મને રુદ્ર વાલા બાપા સીતારામ, એ હા હા રે બાવલિયા, બજરંગી રે મને રુદ્ર વાલા બાપા સીતારામ. એ મને ગમતું બગદાણા ધામ બાવલિયા, હે બજરંગી રે મને રુદ્ર વાલા બાપા સીતારામ.
રે મને રુધિર વાલા પાપા સીતારામ 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 બાપા નાગરાજ ક્યાં ગયો સીતારામ બાપા સીતારામ નાગરાજ સીતારામ એ નાગરાજ તું આ નાગરાજ માંથી ભક્તરાજ ક્યાંથી થઈ ગયો હે આ બધી શું બનાવટ છે બનાવટ નથી ઠાકોર સાહેબ આ સત્ય છે અરે વાહ તું તો બહુ ફાંકા મારતો હતો કે કાલ સવારનો સૂરજ ઉગવા દો એ પછી એ ભગતડાને હું ખતમ કરી નાખીશ શું થયું એનું ઠાકોર સાહેબ એક દિવસ મારા બોલેલા શબ્દ તમે મને યાદ દેવડાવ્યા આજે તમારા બોલેલા શબ્દ હું તમને યાદ દેવડાવું એટલે ઠાકોર સાહેબ તમારી દીકરી મીરા તો તોરલ છે એ સંતના શરણે ગઈ અને એનો ભવ તાર્યો સાથે સાથ તમારો પણ ભવ તાર્યો પણ એ બધું તમને નહીં સમજાય કારણ તમારે તો હરામના પૈસે મોજ મસ્તી જોઈએ અરે ફટરે ભૂંડા મેં તને એ બાવાને મારવા માટે મોકલાવ્યો હતો અને તું પોતે પણ બાવો બનીને બેસી ગયો ઠાકોર મને પહેલા ખબર હોત કે આ ભગવામાં મજા છે તો હું ખોટા પોતિયા ન ઉપાડત અને તમને પણ કહું છું લો આ મારા હાથમાં લઈ લો આપણે સાથે બેસી અને ભજન કરીશું ભજન તો તમ જેવા ભગતડા કરે આમ જેવા તો રૂપિયાના વજન પર લોકોને ભજન કરાવીએ કારણ કે રૂપિયા વિના નામ નહીં અને નામ વિના નમસ્કાર નહીં મને જો ખબર હોત કે તું આટલો નમાલો નીકળીશ તો તારા પાછળ મેં મારા રૂપિયા ના બગાડ્યા હોત રૂપિયા રૂપિયા ન કરો ઠાકોર પ્રેમથી બોલો જય બાપા સીતારામ જય બાપા સીતારામ બાપા સીતારામ નહીં કોઈ કાળે નહીં હવે તો એ ભગતડાની ઠાઠડી નીકળશે અને લોકો કહેશે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ જય બાપા સીતારામ જય બાપા સીતારામ જય બાપા સીતારામ દયા કરો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ એ ભગતડા આવો ઠાકોર સાહેબ પધારો
શું આવો પધારો હે? હે ભગતડા, હું અહીંયા તારી ભક્તિના ભવાળા જોવા નથી આવ્યો. સમજો, આવી જ વાતો કરીને તે મારી દીકરીને પણ ભરમાવી છે. આવું ના બોલો ઠાકોર સાહેબ. અરે, તમારી દીકરી તો બાપાની સેવક છે. હે, એ કોઈની સેવક નથી, એ માત્ર ને માત્ર રણવીર ઠાકોરની દીકરી છે ભગતડા. અને મારે એને આશ્રમમાંથી કાઢી અને પરણાવીને એને સાસરે મોકલવી છે. અને એને સાસરે મોકલવી હોય તો તો તને ભગવાનને ત્યાં મોકલવો જ પડે ને. ના ઠાકોર સાહેબ. અરે બાવડી, મારો જીવ બચાવવા તે તારો જીવ જોખમમાં મૂક્યો. માં, હે માં, બા, 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 તમને શું થઈ ગયું બા? બેટા, બીજીના લેખને કોઈ મિટાવી નથી શકતું. મારો વખત પૂરો થયો છે બેટા. ના માવડી, ના, મારો વખત માવડી. તને કઈ નહીં થાય બા, તને કઈ નહીં થાય. હા બા, તમને કઈ નહીં થાય બા. હે બાવલિયા, મેં સાચી શ્રદ્ધાથી તારી ભક્તિ કરી હોય તો તારે આજે અહીંયા આવવું જ પડશે. મારી બાવડીનો જીવ બચાવવો પડશે બાવલિયા, મારી બાવડીનો જીવ બચાવવો પડશે. હે બાવલિયા, આશ્રમમાં જો એક જનિતાનો જીવ જશે તો તને કોણ બચશે? કોણ બચશે? કઈ નહીં થાય બા, તમને કઈ નહીં થાય બા. બા, બા, હે બા, બા, બાવડી, બા, બાવડી, 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 બાવડી. બાવડી. હે બાવલિયા, મેં આજ સુધી તારી આગળ કાંઈ જ માગ્યું નથી, કાંઈ જ. પણ આજે બે હાથ જોડીને તારી આગળ ભીખ માંગું છું. મારી માવડીનો જીવ બચાવી લે બાપા. આ મારી માવડીનો જીવ બચાવી લે. તને તને તારી ધર્મની ધજાના સોગંદ છે. મારી માવડીનો જીવ બચાવી લે બાપા, મારી માવડીનો જીવ બચાવી લે બાપા.
મારા બાપજી એવાનો ધારા ના બેલી બાવડી જાલો મારા બાપજી બગડાડા ધામે બાપા તારી ધજાયું ફરુકે એવા ધજા ના ધણી રે વારે વેલા આવો મારા બાપજી બાપા સીતારામ મારનાર કરતા પણ બચાવનાર વધારે મોટો હોય છે રણવીર ઠાકોર. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે જોગીની માને બંડીવાળાએ બચાવી લીધી. કેવી રીતે? કેમ ના બને, એવું બને જ નહીં. જેના પર બંડીવાળાનો હાથ હોય એનું તું શું બગાડી લેવાનો હતો મૂરખ? બાપા સીતારામ. બાપુ. હા મીરા. મીરા તું બેટા તું આવેશમાં? તમારે તો ખુશ થવું જોઈએ બાપુ, તમે આવું જ ઈચ્છતા હતા. ના બેટા ના, હું તો તને ખુશ જોવા ઈચ્છતો હતો. અરે બેટા, આ સફેદ વસ્ત્રો તને શોભતા નથી. સફેદ વસ્ત્રો તો માનવીને ન શોભે, હું તો એક પ્રેત છું. બેટા તું કહેવા શું માંગે છે? તમારી દીકરી મૃત્યુ પામી છે, આ તો તમારી મીરાનો પડછાયો છે. નહીં, એવું ના થઈ શકે, ના થઈ શકે. હા બાપુ,
મારો આત્મા ભટકે છે બાપુ, ભટકે છે. શું કામ? જ્યાં સુધી તમે પુણ્યના માર્ગે નહીં ચાલો, ત્યાં સુધી મારો આત્મા ભટકતો રહેશે. બાપુ, બાપુ, તમે મને ખૂબ જ પ્રેમ કરો છો ને? હા બેટા, હા. તો મારી આત્માની શાંતિ માટે તમે પાપનો માર્ગ નહીં મેકો. બેટા, હું તને કઈ રીતે સમજાવું? આ દુનિયાદારીમાં જીવવા માટે રૂપિયા જોઈએ, રૂપિયા અને રૂપિયા. બેટા, મીરા, 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 મીરા. દીકરી મીરા પ્રેત બની ગઈ? ડાય, શું મીરાનો આત્મા ફટકી રહ્યો છે? અને એને તો મને સતના માર્ગે ચાલી બાપા સીતારામની ભક્તિ કરવાનું કહ્યું હતું. ભક્તિ? તું? હા હું. વાણા વીતી ગયા, માથે ધોળા આવી ગયા, તોય નહીં સુધર્યો ને. ભૂલ મારી હતી કે તને સુધરી જવાનો મોકો આપ્યો તો. હિતેન કુમાર, તું ફિલ્મ જગતનો સુપરસ્ટાર છે, ફિલ્મ જગતનો, પણ આ જગ્યાનો હું સુપરસ્ટાર છું, રણવીર ઠાકોર. રણવીર ઠાકોર, એક વાત સમજી લેજે તું, સુપરસ્ટારના ક્યારે કોઈ સીમાડા નથી હોતા. એ તો એક જ જગ્યાએ રાજ કરે, લોકોના દિલ પર. પછી એ કચ્છ હોય, કાઠિયાવાડ હોય, કે ગુજરાતનો કોઈ પણ પંથક, સુપરસ્ટાર એ સુપરસ્ટાર જ હોય છે. છોડી દે આને. એ ભાઈ, તું મને શું કરવા નડે છે? હા, નડતો નથી, તારા આત્મને જગાડવાની કોશિશ કરું છું. અને આગળ પણ કહ્યું તું મેં તને, હિતેન ક્યારે કોઈને નડતો નથી, પણ જેને નડે ત્યારે એ કોઈને જડતો નથી. એમ લાઠીમાં અવાજ નથી હોતો. માફી મારી નહીં ઠાકોર, આ બંડીવાળાની માંગ, એ જોગીડો તારું જીવન તારી દેશે. બંડીવાળાની માંગ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. અરે અરે બાપુ, બાપુ, તમને શું થઈ ગયું બાપુ? જમનાબા, તમે ચિંતા ના કરો, ઠાકોર સાહેબને સૌ સારાવાના થઈ જશે. બેનબા, તમે તો બાપાના સેવક છો, આ બંડીવાળો તમારું જરૂર સાંભળશે. હે બાપા સીતારામ,
અમારા હજારો ગુના માફ કરી અને મારા ભાઈને સાજો કરી દો. હે બાવલિયા, મારા ભાઈને સાજો કરી દો. બાપુ, આખું જગત તો સંતોના સહારે છે, અને મારો બાવલિયો જાગતો જોગી છે. જેસલ જાડેજાની જેમ તમારા બધાય પાપો કારો, અને મારો બાવલિયો તમારા બધાય ગુના માફ કરી દેશે. બાપુ બોલો, બાપા સીતારામ બોલો. બાપા સીતારામ, બાપા સીતારામ. સીતારામ બોલો, બાપા સીતારામ બોલો. બાપા સીતારામ, બાપુ બોલો, બાપા સીતારામ બોલો. બાપા સીતારામ, સીતારામ બાબા, સીતા સીતારામ બોલો. બાપા, બાપા સીતારામ બાબા, સીતારામ હે બંડી વાળા, શ્રીફળ તમારા ચરણે ધરવા લાવી છું, એમને સાજા કરી દો. બોલો, સીતારામ ગા સીતારામ, સીતારામ બાપા, સીતારામ બાપા, સીતારામ બાપા, સીતારામ સીતારામ બાપા, સીતારામ બાપા, સીતારામ સીતારામ બાપા, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા.
વાહ બાપા વાહ, હું હંમેશ કહેતો કે રૂપિયા વિના નામ નહીં અને નામ વિના નમસ્કાર નહીં, પણ આજ આજ સમજાયું કે સત્ય જેવો માર્ગ નહીં અને તમ જેવો ચમત્કાર નહીં. બાપા નમસ્કાર, સત્ય છો બાપા, તમે સત્ય છો, સત્ય છો બાપા. હવે ભૂલ નહીં થાય બાપા, ક્યારે નહીં, ક્યારે નહીં. બેટા તું સાચી હતી, હવે આપણે બધાએ મળી અને બાપાની સેવામાં લાગી જઈશું. બોલો બાપા સીતારામનો જય. જોયું, બાપા સીતારામ સિવાય બીજે ક્યાંય મન લગાવવાથી આખરે તો પસ્તાવાનો જ વારો આવે. અને એટલે જ કહું છું, નાના જગતનું સૌથી મોટું નામ બાપા સીતારામ. બાપા સીતારામ. હા હા રે બાવલિયા, બજરંગી રે મને રુદ્રે વાલા બાપા સીતારામ. એ હા